नमस्कार मित्रों, दीपम ज्ञान क्रांति में आपनो हार्दिक स्वागत छे। आजे हूँ तमारा माटे धोरण 10 विषय गणित प्रकरण नंबर 15 संभावनानो भाग नंबर 4 लईने आव्यो छूं। विद्यार्थी मित्रों, आ वीडियो में आपणे स्वाध्याय 15.1 नो दाखला नंबर 7, 8 અને 9 એમ કુલ 3 દાખલાઓનો અભ્યાસ કરવાના છીએ। તો ચાલો આપણે એનો અભ્યાસ કરીએ। આપણા માટે પહેલો દાખલો અહીં આપવામાં આવ્યો છે, 7મો દાખલો। તો કે આપેલ છે કે 3 વિદ્યાર્થીઓનો એક સમૂહ છે। કેટલા વિદ્યાર્થીઓનો? 3 વિદ્યાર્થીઓ, જેમાં 2 વિદ્યાર્થીઓના જન્મદિન સમાન ન હોય તેની સંભાવના આપણને આપવામાં આવી છે। શું સમાન ન હોય એની આપવામાં આવી છે। તો 2 વિદ્યાર્થીઓનો સમાન હોય તેની સંભાવના કઈ? તો આપણે ધારો કે સમાન ન હોય એના માટે PE ડેશ લઈએ અને સમાન હોય એના માટે PE લઈએ તો થઈ શકે? તો કે અહીં બંનેનો સરવાળો કરીએ, એટલે કે સમાન હોય અને સમાન ન હોય એનો સરવાળો આપણા માટે કેટલો આવે? 1 આવે। તો કે અહીં જન્મદિવસ સમાન ન હોય એટલે કે એને આપણે કહીએ, એને કહીએ આપણે PE ડેશ બરાબર આપણને આપવામાં આવે છે 0.992 સંભાવના છે। અને જન્મદિવસ સમાન હોય તેની સંભાવના એટલે કે PE કેટલી, એવું શોધવાનું આપણને કીધું છે। તો હવે આપણે બે વસ્તુ તો જાણીએ છીએ, PE વત્તા PE ડેશ એટલે કે સંભાવના હોય ન હોય એ બંનેનો સરવાળો કેટલો થાય? બરાબર એ થાય, બરાબર 1 થાય। માટે અહીં આપણે PE બરાબર 1 PE ડેશ કરી શકીએ। તો કે 1 - 0.992 બાદબાકી કરો એટલે 1માંથી તમારે બાદ કેટલા કરવાના છે? તો કે ભાઈ 992, તો અહીં આવશે 10, તો અહીં આવશે 8। ભાગ ન ચાલે તો 9 બાજુમાંથી લેવાના, અહીં પણ ન ચાલે તો આ બાજુમાંથી લીધા, અહીંથી લીધા તો અહીં 0 આવશે। 9માંથી 9 જાય 0, 9માંથી 9 જાય 0, દશાંશ ચિહ્ન 0। તો આમ આપણા માટે રહે 0.008। આમ PE એટલે કે 2 બાળકોના જન્મદિવસ સમાન હોય, આમ 2 બાળકોના જન્મદિવસ સમાન હોય તેની સંભાવના બરાબર 0.008 થાય। ઓકે, ત્યારબાદ આપણે દાખલા નંબર 8 જોઈએ। એક થેલામાં 3 લાલ, કેટલા? 3 લાલ અને 3 કાળા, એમ કુલ કેટલા થયા? 8 દડાઓ છે। તેમાંથી થેલામાંથી એક યાદચ્છિક રીતે કાઢવામાં બહાર કાઢવામાં આવે તો બહાર કાઢેલ દડો એક લાલ હોય, બીજો લાલ ન હોય તેની સંભાવના કેટલી? તો અહીં આપણે લખી શકીએ, અહીં થેલામાં કુલ દડા બરાબર 3 + 5 = 8 છે। ઓકે, કુલ દડા 8 એટલે કુલ પરિણામોની સંખ્યા પણ આપણા માટે કેટલી બનશે? 8 બનશે। ઓકે, અહીં
આપણે એમ કહી શકીએ કે માટે પરિણામોની કુલ સંખ્યા બરાબર 8 થાય, કુલ પરિણામોની સંખ્યા કેટલી થશે? 8 થશે. હવે નંબર 1 ઘટના બને છે. ધારો કે ઘટના એ લાલ રંગનો દડો બહાર કાઢે છે ઓકે. હવે અહીં લાલ રંગના કુલ દડા કેટલા છે? 3. તો કે ઘટના એ ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા કેટલી થશે? 3 છે. કારણ શું? કારણ કે થેલામાં 3 દડા લાલ છે, માટે આપણે પી એ બરાબર શું કરી શકીએ? તો કે ભાઈ અહીં આપણે કરી શકીએ 3/8 આપણે અહીં પ્રાપ્ત થશે, કારણ કે કુલ પરિણામ 8 છે, માટે 8 લખીશું. ઓકે, તો અહીં લાલ દડો નીકળે એ માટે એની સંભાવના કેટલી? 3/8. જ્યારે નંબર 2, તો કે ભાઈ ધારો કે ઘટના બી લાલ ન હોય, બરાબર, ધારો કે ઘટના બી લાલ ન હોય તો ઘટના બી બનવા માટેના પરિણામોની સંખ્યા કેટલી? તો કે 5, કારણ કે લાલ સિવાયને આપણે કહી શકીએ છીએ. લાલ સિવાયને કેટલા? 5. તો કે અહીં ઘટના બી ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા બરાબર કેટલી થશે? 5 છે. કારણ શું આપી શકો? કારણ 5 કાળા દડા થેલામાં છે, આ કારણ આપી શકાય. માટે પી બી બરાબર આપણે લખવું હોય તો કે ભાઈ ઘટના એ ઉદ્ભવ માટેની પરિણામની સંખ્યા કેટલી? 5. કુલ પરિણામ કેટલા? થેલામાં કુલ કેટલા દડા છે? 8. તો ભાગ્યા 8. તો આ રીતે આપણને લાલ ન હોય તે માટેની ઘટના 5/8 આવે. આ દાખલો આ રીતે પણ કરી શકાય કે ભાઈ પી બી બરાબર 1 માઇનસ, બરાબર, ન હોય એટલે આપણે જો શોધવું હોય તો અહીં આપણે લાલ માટે તો મળી ગયું છે, તો એ ડેશ માટે જો શોધવું હોય તો પી એ આપણે કરી શકીએ અહીં, બરાબર. તો 1 માઇનસ 3/8 તમે કરો તો લસા તમારો નીકળશે 8, એટલે અહીંયા તમારે 8 વડે ગુણવા પડશે, તો 8 × 1 = 8 ઓછા અહીં 1 વડે ગુણવા પડશે, તો અહીં 3 × 1 = 3, 8માંથી 3 જાય તો 5/8. આ રીતે પણ તમે એ દાખલો ગણી શકો છો અને ઉપરની રીતે પણ તમે ગણી શકો, બંને રીતે દાખલો તમારો સાચો થાય. આગળ વધીએ. દાખલા નંબર 9. એક પેટી છે, એમાં લખો ટી, 5 લાલ લખોટી, 8 સફેદ લખોટી અને 4 લીલી લખોટી આપવામાં આવી છે. તો કે અહીં જે પેટી છે એ પેટીમાં રહેલ કુલ લખોટી, તો અહીં પેટીમાં રહેલ કુલ લખોટી બરાબર 5/8/4 = કેટલા થશે? તો 17 થશે.
માટે કુલ પરિણામો ની સંખ્યા બરાબર 17 થાય. કુલ પરિણામોની સંખ્યા કેટલી થશે? 17 થશે. હવે આપણે જોઈએ એક લખોટી બહાર કાઢવામાં આવે અને બહાર કાઢેલી લખોટી કેવી હોય? લાલ હોય. ઓકે, અહીં લખોટી કઈ કઈ છે? લાલ, સફેદ અને લીલી. એ વસ્તુ જોજો. તો લાલ લખોટી હોય તો લાલ લખોટી કેટલી છે? 5. તો અહીં આપણે નંબર 1 કરીને લખીએ કે ભાઈ ઘટના, ધારો કે ઘટના એ શું હોય? લાલ લખોટી બહાર નીકળે. ઘટના એ, બરાબર. અહીં લાલ લખોટી 5 છે માટે અહીં લાલ લખોટી 5 છે માટે ઘટના એના પરિણામોની સંખ્યા 5 થાય. ઓકે, હા, માટે સંભાવના પી એ બરાબર શું થશે? માટે પી એ બરાબર પરિણામોની સંખ્યા કેટલી? ઘટના એ ઉદ્ભવે માટે 5. કુલ પરિણામ કેટલા? 17. માટે 5 છેદમાં 17 અહીં થશે. ઓકે, તેવી જ રીતે આપણે જોઈએ કે ભાઈ બીજું પરિણામ શું છે? સફેદ લખોટી હોય તો અહીં આપણે લખી શકીએ કે ભાઈ નંબર 2, ધારો કે ઘટના બી કઈ લખોટી? તો કે સફેદ લખોટી બહાર નીકળે અથવા બહાર કાઢવામાં આવે. અહીં સફેદ લખોટી કેટલી છે? તો કે ભાઈ અહીં સફેદ લખોટી 8 છે. માટે ઘટના બીના પરિણામો ની સંખ્યા 8 થાય. માટે પી બી બરાબર શું થશે? તો કે ઘટના બીના પરિણામોની સંખ્યા 8, કુલ પરિણામો 17, એટલે 8/17. ઓકે, તો આ રીતે આપણે કરી શકાય. હવે લીલી ન હોય, લીલી ન હોય, સાંભળજો, લીલી હોય નહીં પણ લીલી ન હોય એનો મતલબ કઈ હોય? તો કે સફેદ અને લાલ હોય, બરાબર છે. તો સફેદ અને લાલ એ બે હોય એ માટેના પરિણામોની સંખ્યા, તો બે રીતે ગણી શકાય. અહીં કુલ લીલી ન હોય તો લીલીને આપણે એમાંથી શું કરીએ? બાદ કરીએ. તો આપણને જે સંખ્યા અથવા તો લીલી હોય એ કરી નાખીએ અને એને એકમાંથી બાદ કરીએ તો પણ આપણને પરિણામ પ્રાપ્ત થાય. અથવા તો આપણે એમ કરી શકીએ કે ભાઈ લાલ અને સફેદ એ બંનેનો આપણે સરવાળો કરીએ તો પણ આપણને પ્રાપ્ત થાય. ઓકે, તો અહીં આપણને એ સિવાયની જે છે એ મળી શકે છે. તો લીલી ન હોય તો અહીં આપણે એવું લખી શકીએ કે ધારો કે ઘટના સી લીલી ન હોય તેવી તે લખોટી બહાર નીકળે. હવે લીલી ન હોય એવા કુલ પરિણામ કેવા કેટલા છે? તો કે સફેદ અને લાલ એમ બે છે. તો કે અહીં લીલી સિવાય એ 5 લાલ વત્તા 8 સફેદ, 8 સફેદ એટલે કુલ થાય 13. માટે ઘટના
સીના પરિણામોની સંખ્યા કેટલી થશે? 13 થાય. ઓકે, માટે પી સી બરાબર લીલી ન હોય, કારણ કે ઘટના સી આપણે શું લીલી ન હોય, તો લીલી ન હોય એવા પરિણામો કેટલા થયા? 13. તો કે અહીં લખાય 13, અને કુલ પરિણામો કેટલા છે? તો કે 17. એટલે અહીં આપણે કેટલા લખીશું? 17. તો આમ લીલી ન હોય તેના માટેનું આપણે આ રીતે પણ એક દાખલો કરી શકીએ, અને બીજી રીતે કરીએ કે લીલી હોય એ રીતે, એટલે લીલી હોય એ રીતે આપણે કરીશું તો શું મળશે? 4/17, અને 1 માંથી 4/17 બાદ કરો એટલે તમને 13/17 જવાબ મળી રહેશે. ઓકે, તો અહીં આપણે તમામ જે દાખલાઓ છે એ દાખલા પૂર્ણ કર્યા. આશા રાખું છું કે તમને એનો ખ્યાલ આવ્યો હશે. જો અમારો આ વિડીયો ગમે તો તેને લાઈક કરો, શેર કરો, અને અમારી દીપમ જ્ઞાનક્રાંતિ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો.